મહારાજને પણ હવે આપણી ચાવીથી આપણે એની ગાડી ચાલુ કરતા હતા. હું વાત કરે એટલે જ આ વી જાપટું ને 10 ટીકા પડ્યા. હા થોડાક વધારે પડી ગયા, 5 જાપટું ને 2 ટીકા જ મારવા હતા. ભાઈ હું આ તો આપણી મમ્મીની કસમ એને રોકી રાખ્યા, બાકી જીવતા નો મુકત યાદ રાખજો તમે. પગેન બેડા ફાડી નાખે દેના. હાલ કરણી આવે ચા પીવડાઈ દે. હાલ હાલ હવે શોરૂમ ને ભાગીદારી બનો. એટલે જો આ સાચું હોય ને કે 10 લાખ રૂપિયા દઈને શોરૂમમાં પાર્ટનર બનો તો આ પાર્ટનરશીપ આપણે લઈ લેવાય અને જિંદગીભરનું સુખ પછી આપણને મળી જાય. એટલે હું આપણે લઈ લેવાય. એટલે આપણી પાસે પહેલેથી 10 લાખ હોત તો આપણે ધંધો સેટ કરીને ક્યાંક બેઠા હોત. આવી રીતના ઓટલા ન તોડત આપણે બે કોકના. એટલે ભાઈ એ તો બધી બધી થઈ ગયા ભાઈ, આમાં આપણે એને કોકનો બૂચ મારી લઈ જો 10 લાખનું અને પછી આપણે આપણા પાર્ટનરશીપ કરી રહી તો શું કે કરું. એ વાત મુદ્દાની છે, એ કરવા જેવું છે. આ તો પહેલાં છે ને આપણે જઈને પેલા પૂછી આવીએ હું છે કઈ રીતના છે, પછી આપણે વિચારીએ કે કોનું આમાં આગળ બૂચ મારી શકીએ. આ એ કરવા જેવું છે. બોલ કે બકરો આપણે ચકાસણી તો કરીએ વા કે ભાગીદારી કેમ કરશું, પણ હવે આ સૂટ બૂટ નો મેળ કરશું ક્યાંથી. એટલે ઈ વાત તો તારી સાચી, 10 લાખ તો પછી પણ સૂટ બૂટ ક્યાંથી મેળ કરીશું. એક કામ કર ને, ઈ બધું તું મારા ઉપર છોડી દે, હાલ તને હું તૈયાર કરું વરરાજા જેવું. હાલ કેવું હા બોલો ને સાહેબ, શું જોઈએ. આમ અમારા બંને માટે આમ કે જોરદાર વ્યવસ્થિત સૂટ બતાવો ને, આમ દુકાનના માલિક લાગી જવા. રાખજે. ઓકે બતાવી દો, એક જ મિનિટ. હા હા મસ્ત. એકદમ કમ્ફર્ટ રહેશે હાલવામાં, બોલવામાં, ચાલવામાં, બધાયમાં. પાકુ પાકુ જઈ હું જોઈ લઉં. હા જોઈ લો જોઈ લો, ટ્રાય કરી લો. ભાગવા ક્યાં મીંડા, પૈસા દીધા વગર ના બૂચ મારવાના ઈરાદામાં લાગે ને હવે તો આ શોરૂમ ની બાયડે નીકળી ગલ્યું ઠેકે ને ઉપાડ્યો મારા બૂટ ના પૈસા. આપણે
લાગે છે આમ ફરો તો ઓય આમ ફરો તો એ હા એલા તો એક ચોર છે આ બે મારી દુકાને બટવી ગયા હતા અને આ બે મારી દુકાને થી બૂટ બટવી ગયા હતા એ હા એલા તો ચોર છે હા કરે